મિત્રો, હું પાકડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 9માં ગણિત વિષયનો 14મો ચેપ્ટર આંકડા શાસ્ત્ર, જેમનો હવે પછીનો 6ઠો ભાગ લઈને. મિત્રો, અગાઉના 5મા ભાગમાં આપણે મધ્યક વિશે થોડો ખ્યાલ મેળવ્યો. મધ્યક એટલે આપેલ માહિતીના તમામ અવલોકનોનો સરવાળો છેદમાં એ અવલોકનોની સંખ્યા. આ મધ્યકનો મતલબ છે મિત્રો, એનો અર્થ આવો થાય છે. સેમ હવે આપણે મધ્યસ્થ અને બહુલક આવા બે મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશે ચર્ચા કરવાની છે. આ ત્રણેયને મધ્યક, બહુલક અને મધ્યસ્થને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય છે મિત્રો. એમાંથી એક સ્થિતિમાન આપણે જોયું મધ્યક, જેનું સૂત્ર એમ પણ હતું, જેને એક્સ બાર વડે દર્શાવાય મધ્યકને, અને જેનું સૂત્ર એવું હતું કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન. સિગ્માનો મતલબ થાય સરવાળો, એક્સ આઈ નો મતલબ અવલોકનો, બધા તો બધા અવલોકનોનો સરવાળો છેદમાં એ જેટલા પણ અવલોકનો છે એની સંખ્યાને આપણે એન ધારીએ. એટલે આ સૂત્ર આપણે સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન આ રીતનું આપણને એ કહેવા માંગે છે. એટલે મિત્રો, કહેવાનો મારો એવો હતો કે એનો અર્થ જે છે મધ્યકનો એ ક્યારેય બદલાતો નથી. દાખલા તરીકે તમને એફ આઈ અને એક્સ આઈ બે આ કોષ્ટક આપણે જોયું હતું મિત્રો ગયા લેક્ચરમાં, કે એફ આઈ અને એક્સ આઈ જ્યારે આપણને બે આપેલું છે, કે જો આ 10 જે છે બરાબર એની આવૃત્તિ અહીંયા 1 છે, એનો મતલબ એવું થાય આ 10 અને 1 ની આવૃત્તિ એનો મતલબ શું, કે 10 ગુણ મેળવનાર એક જ વિદ્યાર્થી છે, 20 ગુણ મેળવનાર એક, 36 ગુણ મેળવનાર 3 વિદ્યાર્થીઓ છે. એટલે એનો ગુણાકાર આપણે અહીંયા કર્યો છે 36 ગુણ્યા 3 એટલે 108. જો એફ આઈ અને એક્સ આઈ નો ગુણાકાર એટલે એને આપણે એફ આઈ એક્સ આઈ કહીએ છીએ. ગુણાકાર કરવાનો મતલબ એ છે કે 36 3 વખત છે એનો તમે આપણે સરવાળો કરીએ, 36 વત્તા 36 વત્તા 36 એટલે એ 36 ગુણ્યા 3 એટલે 108 જ થવાના છે. એટલે હકીકતમાં આ સરવાળો જ છે બરાબર, એફ આઈ અને એક્સ આઈ ગુણાકાર કર્યો અને એ બધાનો પાછો છેલ્લે સરવાળો કર્યો એટલે કુલ અવલોકનોનો આપણે સરવાળો મળી જાય છે, અને એને ભેગા સંખ્યા જો અહીંયા આપણે 30 કરીએ. એટલે સૂત્ર એ વખતે એફ આઈ અને એક્સ આઈ જ્યારે બે આપેલું હોય, આવૃત્તિ અને અવલોકનો આપેલા હોય, ત્યારે સૂત્રમાં ફેરફાર એ થઈ જાય કે એક્સ બાર બરાબર, સૂત્રમાં થોડો ફેરફાર એ થાય કે સિગ્મા એફ આઈ એક્સ આઈ આવશે અને એના છેદમાં એમ કયો, અથવા તો ખાલી સિગ્મા એફ આઈ કયો, બધું એક જ છે બરાબર. પૂર્ણ કરી લીધું મિત્રો. હવે આવે છે મધ્યસ્થ. મધ્યસ્થ કોને કહેવાય? મધ્યસ્થ નો મતલબ એવો થાય કે વચ્ચે રહેલું અવલોકન. પણ મિત્રો, એક વાત હોય કે વચ્ચે જે અવલોકન એ કેમ ખબર પડે? તો કે કા આમ ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવેલા હોય અથવા ઉતરતા ક્રમમાં અવલોકનો ગોઠવેલા હોય તો આપને ખબર પડે કે માહિતી વચ્ચે છે. ચડતા ક્રમમાં એટલે શું? નાના મોટા અવલોકનો હોય, મિક્સ આપેલા હોય બધા બરાબર છે, તો સૌથી પહેલા નાનું અવલોકન લઈ પછી એનાથી મોટું, એનાથી મોટું, એમ એવી રીતના આપણે ગોઠવતા જઈએ તો એ ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવા, અથવા તો ઉતરતા ક્રમમાં પણ આપણે ગોઠવી શકીએ છીએ. એ ગોઠવ્યા પછી આપણે વિચારી શકીએ કે હા, આમાં માહિતીમાં વચ્ચે આ અવલોકન છે બરાબર, તો આપણે એને માહિતીનો મધ્યસ્થ કહી શકીએ. તો એનો મતલબ કે મધ્યસ્થ મેળવવા માટે આપણે માહિતીના અવલોકનોને સૌ પ્રથમ ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. એ ગોઠવ્યા પછી એમના માટેનું એક સૂત્ર છે, એમની ડાયરેક્ટ શોર્ટકટ રીત પણ છે, કે પણ આપણે એને સૂત્રને ખાસ સમજવું પડે, કારણ કે અત્યારે તો તમારે દાખલા સ્વરૂપે જે આવશે, પછી આગળના ધોરણમાં માની લો કે તમારે એમસીક્યુમાં ખાલી જગ્યામાં ક્યાંક એવી જરૂરિયાત પડે તો તમે ડાયરેક્ટલી પણ એનો ઉપયોગ કરી શકો છો શોર્ટકટનો. એ શોર્ટકટ પણ આપણે તમને સમજાવીશું. આપણે મિત્રો પહેલાં આપણે સૂત્ર જોઈએ. બે પ્રકારના અલગ અલગ સૂત્રો છે મધ્યસ્થ માટે. જ્યારે એન એટલે કે માહિતીના અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય, અયુગ્મ એટલે એકી સંખ્યા, અ સાથે અ યાદ રાખવાનું કીધું મિત્રો, એન એકી સંખ્યા હોય સંખ્યા અને એ જ અવલોકનની સંખ્યા યુગ્મ હોય, ત્યારે આ બંને માટે અલગ અલગ સૂત્રો છે મિત્રો, યાદ રાખજો. દાખલા તરીકે એન 5 હોય, કોઈ અવલોકનો આપેલા હોય
એવી રીતના ગમે એ પાંચ સંખ્યા આપેલી છે અવલોકનો, તો પાંચ છે એ કેવા કહેવાય? અયુગ્મ કહેવાય, એકી સંખ્યા. તો એમના માટેનું સૂત્ર અલગ હોય, પણ જો એ છ કે આઠ કે એમ બેકી સંખ્યા હોય યુગ્મ સંખ્યા, તો એમના માટેનું સૂત્ર અલગ છે મિત્રો. તો હવે આપણે એ સૂત્રનો અભ્યાસ કરીએ મિત્રો. જ્યારે એન અયુગ્મ હોય ને ત્યારે મધ્યસ્થ, મધ્યસ્થને દર્શાવાય કેપિટલ એમ વડે. ત્યારે મધ્યસ્થ એમનું સૂત્ર છે કે એન પ્લસ વન એને ભાંગ્યા બે કે એટલા મૂ અવલોકન. એનો મતલબ શું? એટલા મૂ અવલોકન મતલબ કે ચારમું પાંચમું સાતમું આઠમું એમ એટલા મૂ અવલોકનની વાત છે. ચાર હોય તો ચારમું અવલોકન, પાંચમું, છમું અવલોકન, સાતમું અવલોકન. એ અવલોકન જે છે એ માહિતીનો મધ્યસ્થ છે. ખાસ આમાં એક બાબતની ધ્યાન રાખજો મિત્રો. દાખલા તરીકે એન બરાબર સાત હોય અયુગ્મ સંખ્યા, તો સાત વત્તા એક એટલે આઠ, આઠ ભાંગ્યા બે એટલે ચાર. તો ચારમું અવલોકન જે હોય, માહિતીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી ચારમું અવલોકન એટલે કે ચોથું અવલોકન જે હોય, પહેલું બીજું ત્રીજું એમ ચોથું અવલોકન જે હોય એ માહિતીનો મધ્યસ્થ થાય, નહીં કે ચાર. માહિતીનો મધ્યસ્થ અહીંયા ચાર નથી મિત્રો, ઘણા એવી ભૂલ કરે છે એટલા માટે મારે વારંવાર કહેવું પડે છે. દાખલા તરીકે સાત હોય અહીંયા, તો સાત વત્તા એક એટલે આઠ, આઠ ભાંગ્યા બે એટલે ચાર. તો માહિતીનો મધ્યસ્થ ચાર છે એવું ઘણા વિદ્યાર્થીઓ લખી નાખે છે, જે તદ્દન ભૂલ ભરેલું છે, તદ્દન ખોટું છે. કારણ કે ચાર નથી, ચોથું અવલોકન, ચાર મૂ અવલોકન. જો અહીંયા સૂત્રમાં એવું કહેવાનું જ છે કે એન પ્લસ વન ભાંગ્યા ટુ મૂ અવલોકન, એવું સ્પષ્ટતા કરવી પડે છે. ખાલી સૂત્ર તમે એન પ્લસ વન ભાંગ્યા બે લખી નાખશો તો પણ ખોટું પડશે મિત્રો. એટલા મૂ અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે. એટલે ચોથું અવલોકન માન લ્યો કે ગમે તે હોય, માન લ્યો કે એમ હોય કે ભાઈ પાંચ બે નવ ત્રણ બરાબર, પછી માન લ્યો કે આપણે એને ચડતા ક્રમમાં પણ ગોઠવી દીધા. માન લ્યો કે સાત હોય એમાં બે ત્રણ પાંચ નવ આઠ બે એવી રીતના ચડતા ક્રમમાં ગોઠવ્યા, તો ચોથું અવલોકન બે ત્રણ પાંચ અને સાત છે, અથવા બે ત્રણ પાંચ અને આઠ છે, ગમે હોય ચોથું અવલોકન આઠ છે તો માહિતીનો મધ્યસ્થ અહીંયા આઠ થશે. પણ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી તમારે જોવાનું છે કે આનું ચોથું કે જે પણ જવાબ આવે એટલામાં અવલોકન શું છે. બરાબર, જવાબ કઈ રીતે આવી તમને ખ્યાલ આવી ગયો? માની લો કે અયુગ્મ સંખ્યા, હું તમને એમ કહું કે નવ છે એ અયુગ્મ સંખ્યા છે. નવ મતલબ કે માહિતીના અવલોકન આપ્યા હોય તમને, ગણવાના કેટલા અવલોકન નવ આપ્યો હોય તો આ સૂત્ર લાગે, કારણ કે અયુગ્મ ચડતા ક્રમમાં ગોઠવી દીધા અને ગણી લીધા ચાલો નવ છે. તો નવ વત્તા એક, જો અહીંયા એન પ્લસ નવ વત્તા એટલે દસ, પછી દસ ભાંગ્યા બે એટલે પાંચ, તો પાંચ મૂ અવલોકન તમારે એમાં જોવાનું છે ચડતા ક્રમમાં કે એમ ગોઠવ્યા પછી. બરાબર, આ રીતે માહિતીનો મધ્યસ્થ થશે. એક ઉદાહરણ સાથે આપણે જોઈએ મિત્રો, એક વધારે સ્પષ્ટતા કરીને ઉદાહરણ આપી. અહીંયા હું માહિતીને ચડતા ક્રમમાં ગોઠવેલા જ રાખું છું મિત્રો. બરાબર, એટલે તમને આપણે જોઈ લઈએ, પાંચ છ નવ દસ અને બાર, આવી રીતના પાંચ અવલોકનો છે. જો એક બે ત્રણ ચાર અને પાંચ અવલોકન છે ખાલી, પાંચ છ નવ દસ અને બાર, ફક્ત એટલું જ પાંચ રાખ્યા. હવે ચડતા ક્રમમાં પણ ગોઠવેલા છે, જુઓ પેલા નાની સંખ્યા પછી એનાથી મોટી સંખ્યા છે, પાંચ છ નવ દસ બાર. જો આવી રીતના ન હોય, માની લો કે બાર હું પેલા લખું, પછી વચ્ચે નવ લખું, વળી છ લખું, વળી દસ ને પછી પાંચ, એમ લખાવો તમે આડાવડા, તો તમારે આ રીતે ગોઠવી દેવા પડે, પાંચ છ નવ દસ બાર. એ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવા છે, બરાબર, ગોઠવેલા જ છે. હવે પાંચ અવલોકનો છે એટલે મધ્યસ્થ એમ બરાબર સૂત્ર અયુગ્મનું થશે એન પ્લસ વન ભાંગ્યા બે. એનની જગ્યાએ અહીંયા જો એન પાંચ છે એટલે એન પ્લસ વન એટલે પાંચ ભાંગ્યા બે મૂ અવલોકન. પાંચ વત્તા એક એટલે છ, છ ભાંગ્યા બે એટલે ત્રણ મૂ અવલોકન. તો ત્રીજું અવલોકન જોવાનું છે ત્યારે એ માહિતીનો મધ્યસ્થ થાય. અહીંયા ત્રીજું અવલોકન જુઓ, પેલું બીજું અને આ ત્રીજું અવલોકન નવ છે, તો માહિતીનો મધ્યસ્થ નવ થઈ જાય મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને હવે શોર્ટકટની વાત પણ કરી દઉં મિત્રો, કે શોર્ટકટ એટલે અયુગ્મ માટે તમને શોર્ટકટ વધારે સહેલી પડશે, યુગ્મમાં પણ છે શોર્ટકટ, પણ એને તમારે થોડીક ધ્યાનમાં રાખવું પડશે. અહીંયા એકદમ સહેલું પડશે, જુઓ શોર્ટકટ શું. અયુગ્મ સંખ્યા જ્યારે હોય ત્યારે તમારે બે બાજુથી સરખી સરખી સંખ્યામાં
અવલોકનો નીકળી જતા હોય. અહીંયા જો પાંચ અવલોકનો હોય તો બે બાજુથી બબે અવલોકનો નીકળી જાય, વચ્ચે હોય માહિતીનું મધ્યસ્થ કહેવાય. સાત હોય તો બે બાજુથી ત્રણ ત્રણ અવલોકનો નીકળી જાય, વચ્ચે છે અને માહિતીનું મધ્યસ્થ કહેવાય. નવ હોય અયુગ્મ સંખ્યા તો બે બાજુથી ચાર ચાર અવલોકનો નીકળી જાય, વચ્ચે જ હોય માહિતીનું મધ્યસ્થ કહેવાય. અહીંયા મેં એન બરાબર પાંચ લીધા છે, એનો મતલબ બે બાજુથી બબે આ પાંચ છ અને દસ બાર બબે અવલોકનો નીકળી જાય બે બાજુથી, તો વચ્ચે શું વધ્યું? તો કે નવ. તો આને માહિતીનો મધ્યસ્થ કહેવાય, નવ. બસ, સાવ સિમ્પલ અયુગ્મ માટે. હવે તમને પ્રશ્ન ઉદ્ભવે યુગ્મ માટે, બેકી સંખ્યા માટે. તો પેલા મિત્રો આપણે એનું એક સૂત્ર જોઈ લઈએ યુગ્મ સંખ્યા માટે, પછી શોર્ટકટની પણ આપણે વાત કરશું. તો જો એમનું સૂત્ર એવું છે, યુગ્મ હોય જ્યારે એન યુગ્મ હોય, બેકી સંખ્યા હોય ને, ત્યારે સૂત્ર થોડુંક મોટું છે, આના કરતા યાદ રાખજો. મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુ મુ અવલોકન, એન બાય ટુ મુ અવલોકન, અવલોકન એન બાય ટુ મુ અવલોકન પ્લસ, એમની સાથે જ છો, પ્લસ એન બાય ટુ જે કર્યા હોય એના કરતાં એક વધારે, એટલે કે પ્લસ વન મુ અવલોકન, અને પછી ઈ બે નો સરવાળો થઈ જાય. આ પ્લસ છે, ઈ બે નો સરવાળો, પછી એને ભાંગ્યા બે, બે કરવાના. એન બાય ટુ મુ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન, અને આખાઈના છેદમાં બે, આવું કહેવા માંગે છે. દાખલા તરીકે એન બરાબર કોઈ યુગ્મ સંખ્યા લઈએ આપણે, દાખલા તરીકે છ લઈએ, ઈ બેકી સંખ્યા યુગમાં, તો અહીંયા છ ભાંગ્યા બે એટલે શું થઈ જાય? ત્રણ મુ અવલોકન. અને અહીંયા જો આમાં એન બાય ટુ પ્લસ વનમાં શું થાય? તો કે છ ભાંગ્યા બે અને પછી પ્લસ વન, એટલે કે છ ભાંગ્યા બે એટલે ત્રણ, અને ત્રણ વત્તા એક એટલે ચાર. તો અહીંયા મિત્રો ત્રણ મુ અવલોકન પ્લસ એના પછીનું સીધું વધારી દેવાનું એટલે ચાર મુ, ડાયરેક્ટ એમ જ યાદ રાખવાનું આપણે. તો ત્રણ મુ અવલોકન પ્લસ ચાર મુ અવલોકન એને ભાંગ્યા બે, અવલોકન તો એમાં આપેલા જ છે. ત્રીજું અવલોકન આ છે, ચોથું અવલોકન આ છે, એ જે અવલોકન હોય લખવાના, પછી બેનો સરવાળો કરે ને એને ભાંગ્યા બે કરી નાખવાના. અમને એનું ઉદાહરણ આપીશ એટલે મિત્રો ખ્યાલ આવી જશે. પણ હજી એક બીજું આપણે સમજી લઈએ, હજી એક યુગ્મ માટે કોઈ સંખ્યા, દાખલા તરીકે એન બરાબર હવે છ ને બદલે હું એમ કહું કે આઠ, તો અહીંયા આઠ ભાંગ્યા બે આવશે એટલે ચાર થઈ જશે, અને અહીંયા ચાર વત્તા એક એટલે પાંચ થઈ જાય. તો ચોથું અને પાંચમું અવલોકન જે હોય, ચડતા અથવા ઉતરતા ક્રમમાં તો ગોઠવવાના છે મિત્રો, પછી ચાર અને પાંચ અવલોકન જે હોય, ચોથું પાંચમું અવલોકન, જે જે પણ સંખ્યા હશે એ બે નું સરવાળો કરી નાખવાનો, અને પછી એને ભાંગ્યા બે કરી નાખવા આપણે મિત્રો, બરાબર. દાખલા તરીકે હજી બીજું એક ઉદાહરણ આમાં સ્પષ્ટતા કરી, એન બરાબર દસ હોય યુગ્મ હોય, તો દસ ભાંગ્યા બે જુઓ અહીંયા એન બાય ટુ અવલોકન, દસ ભાંગ્યા બે એટલે પાંચમું અવલોકન, અને અહીંયા દસ ભાંગ્યા બે એટલે પાંચ વત્તા એક એટલે છમું અવલોકન, તો પાંચમું પ્લસ છઠ્ઠું અવલોકન ભાંગ્યા બે, બે નો સરવાળો કરીને બે વડે ભાગી નાખવાનો, બરાબર. તો હવે આપણે જોઈએ મિત્રો, કોઈ એક ઉદાહરણ લઈ લો, એક નાની કોઈ એક સંખ્યાથી આપણે ઉદાહરણ લઈએ, કે પાંચ છ જેટલી સંખ્યા રાખીએ આપણે શરૂઆતમાં મિત્રો, હું ચડતા ક્રમમાં ગોઠવેલા જ રાખું છું, બે ચાર છ સાત નવ ત્રણ ચાર પાંચ અને એક છ એકા દસ. ચાલો છ સંખ્યા છે, એન બરાબર કેટલા થાય મિત્રો? જો બે ચાર છે, એમ ગણો, બે ચાર છે કેટલા થાય? છ થાય. મતલબ એન બરાબર કેટલા છે આપણી પાસે? છ છે, મતલબ યુગ્મ છે મિત્રો. એન બરાબર આપણી પાસે છ છે યુગ્મ, બેકી સંખ્યા. તો સૂત્ર એમ બરાબર એન બાય ટુ એટલે છ ભાંગ્યા બે મુ અવલોકન, અને પ્લસ છ ભાંગ્યા બે પ્લસ વન, પછી આમ કાઉન્સ કરીને લખાય કે મુ અવલોકન. એનો મતલબ શું? છ ભાંગ્યા બે એટલે ત્રણમું અવલોકન, પ્લસ અહીંયા ત્રણ વત્તા એક એટલે ચારમું અવલોકન, પછી આખાઈના છેદમાં બે આવશે મિત્રો. અહીંયા આપણે અહીંયા લખે આખાઈના છેદમાં બે. હવે ત્રણમું અવલોકન અને ચોથું અવલોકન શું છે? જુઓ ત્રીજું ને ચોથું, પેલું બીજું, ત્રીજું આ છ અને ચોથું સાત, મતલબ એ બેનો સરવાળો ભાંગ્યા બે. જુઓ હવે આ કાઢી નાખો મિત્રો, હવે તમે જુઓ છ અને સાત આપણી પાસે ત્રીજું ને ચોથું અવલોકન હતા, એનો સરવાળો ભાંગ્યા બે એટલે છ અને સાત તેર, તેર ભાંગ્યા બે એટલે સાડા છ, છ પોઈન્ટ પાંચ થઈ જાય. આ એનું મધ્યસ્થ આવી ગયો, કે એનો મધ્યસ્થ થઈ જાય સાડા છ. અને શોર્ટકટમાં પણ એવું મિત્રો, કે આમાં બધી બાજુ તમે સરખા નહીં કાઢી શકો, કારણ કે તો કાંઈ વધે જ નહીં. હા,
દાખલા તરીકે તમારી પાસે છ સંખ્યા છે, બરાબર, બે ચાર છ સાત નવ અને દસ, ચાલો આવી સંખ્યા આપણે લખી, છ સંખ્યા શું કરવાનું, બે બાજુ ત્રણ ત્રણ કાઢશો તો કાંઈ નહીં વધે, જુઓ, બરાબર, તો બે બાજુથી સરખી સંખ્યા નીકળતા હોય એટલા કાઢવા પડે, તો બે બાજુથી જો અહીંયા બબે નીકળી જશે, બે બાજુથી બબે નીકળે, એટલે અહીંયા થશે શું, યુગ્મ સંખ્યા તમે સરખા કાઢશો ને, સરખી સંખ્યા નીકળતા એટલા કાઢશો ને, એટલે કોઈ તમને બે સંખ્યા વધશે, જો અહીંયા બે સંખ્યા વધી છ અને સાત, તો બસ એ બે સંખ્યાનો સરવાળો ભેંગા બે કરી દો, એટલે છ વત્તા સાત તેર, ભેંગા બે છ પોઈન્ટ પાંચ, મળી ગયું મિત્રો. આવી મોર પ્રેક્ટિસ, વધારે થોડીક પ્રેક્ટિસ, ઉદાહરણના દાખલા સમજી લેશું, બહુલોકમાં આપણે એટલે સમજી લેશું મિત્રો, બહુલોકમાં જોકે સૂત્ર છે જ નહીં, એકદમ સિમ્પલ છે, બરાબર, એટલે પછી આપણે સ્વાધ્યાયના દાખલા સ્વરૂપે આપણે મોર એન્ડ મોર વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા રહેશું મિત્રો. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ.